નમસ્કાર, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય હિન્દી ઇકાઈ 22. ઉસકા નામ હૈ ભીતરી સમૃદ્ધિ. ઉસકે લેખક હૈ ડાક્ટર ચંદ્રકાંત મહેતા. ઉસકા જન્મ સન 1939 ઈસવીમાં હુઆ થા. ગુજરાત વિશ્વવિદ્યાલય કે પૂર્વ ઉપકુલપતિ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા બહુમુખી પ્રતિભા કે ધની હૈ. ડૉક્ટર મહેતા કી માતૃભાષા ગુજરાતી હૈ, કિંતુ સંસ્કૃત, પ્રાકૃત એવં હિન્દી પર ભી ઉનકા સમાન અધિકાર હૈ. લગભગ 50 વર્ષો સે હિન્દી એવં ગુજરાતી લેખન કે પ્રતિ સમર્પિત ડૉક્ટર મહેતા કે ગુજરાતી એવં હિન્દી મેં કઈ રચનાએ પ્રકાશિત હૈ. સાથ સાથ ચલ રહી કિરણ નિબંધ સંગ્રહ પર ભારત સરકારને ઉન્હે નેશનલ અવોર્ડ સે સમ્માનિત કિયા હૈ એવં ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન લખનૌને ગુજરાતી હિન્દી કી સેતુરૂપ સેવાઓ કે લીએ સૌહાર્દ સમ્માન દિયા હૈ. અન્ય કૃતિઓ મેં દિયા જલાના કબ મના હૈ, દિશાંત જરા ઠહર જાઓ, અન્વેષક ઓર અન્ય આદિ પ્રમુખ હૈ. પ્રસ્તુત નિબંધ મેં ચાહે જીતના ધન કમાઓ, ચાહે ઊંચે મહલ બનાવો, એશો આરામ કી જિંદગી મેં ભૌતિક સુખ તો અવશ્ય મિલતા હૈ, સોને ચાંદી કે ગહનો આભૂષણો સે લદ જાઓ, પર જબ તક ભીતરી શાંતિ નહીં મિલતી તબ તક જીવન વ્યર્થ હૈ. સુખ પૈસે રૂપિયો સે નહીં મિલતા, જીવન કા સુખ ઉદારતા ઓર ત્યાગ મેં સમયા હૈ. અબ હમ આગે દેખતે હૈ, જબ દ્રવ્ય ભક્તિ બઢ જાતી હૈ તબ જીવન ભક્તિ કમ હો જાતી હૈ. જબ લોગ અમીર બનને કે કૃત્રિમ ચાવ મેં ફસ જાતે હૈ તબ અંતઃકરણ કે અમીરી કી સુગંધ ખો દેતી હૈ. તૃષ્ણા તો પરંપરાગત ડાકુરાની હોતી હૈ, જબ તૃષ્ણાએ બઢતી હૈ તો મનુષ્ય કી નેકી કે સમાપ્ત હોને મેં દેરી નહીં લગતી. મનુષ્ય કે લીએ જીના કોઈ મુશ્કેલ કામ નહીં હૈ, હા પર પવિત્રપૂર્વક જીના અવશ્ય હી મુશ્કેલ હૈ. ધન સુખ કા જાદુગર ભી હૈ ઓર શાંતિ કા ડકૈત ભી. અભી તક કિસી કોઈ ભી દરજી એસા અંગરખા નહીં સેલ પાયા હૈ, જિસે પહન કર તૃષ્ણાતુર મનુષ્ય ચૈન કી સાંસ લે સકે. કહા જાતા હૈ કે પોમ્પીનગર કે ખંડહરો મેં ખુદાઈ કરતે હુએ એક નર કંકાલ પ્રાપ્ત હુઆ થા. ઉસકી મુઠ્ઠી ખોલને મેં કાફી પરેશાની હુઈ થી. મુઠ્ઠી ખુલને કે બાદ પતા ચલા કે મૃત વ્યક્તિને અપને હાથ મેં સોના પકડ રખા થા. ઇસી પ્રકાર ઇસી શહેર કે એક વ્યાપારીને અપને અંતિમ સાંસ લેતે સમય તકે કે નીચે સે પૈસા સે ભરી હુઈ એક થેલી બહાર નિકાલી થી, તથા અપને પ્રાણ ત્યાગને કે સમય તક ઉસે ખૂબ મજબૂતી સે અપને હાથો મેં પકડ રખી થી. હમારે યહાં પહેલે ડાલ ડાલ પર સોને કી ચિડિયા રહેતી થી, આજ અમીરો કી પારિવારિક સમસ્યાઓ કો દર્શાતે હુએ ધારાવાહિકો કી માનવ ચિડિયા ગહનો સે લદીફદી રહેતી હૈ. ઘર કે ભીતર ગહનો સે સજી સવરી ઓર ખૂબ મહંગી મહંગી સાડીઓ મેં રોપ સે ઘૂમતી અભિમાની સ્ત્રીયા સંસ્કારિતા કી ધજિયા ઉડાતી હુઈ બેહુદે ષડયંત્રો મેં સંલગ્ન રહેતી હૈ. ઇનમેં ભારતીયતા કા તિલ માત્ર ભી દર્શન હોતા હૈ ક્યા? પહેલે ત્યાગ દ્વારા આનંદ કી પ્રાપ્તિ હોતી થી, પર અબ ભોગને કે બાદ ફેંક દેના મૂલ મંત્ર હો ગયા હૈ. આજ કે જીવન મેં ધન કે ધન હે જીવન કા નિયંત્ર પરિબલ બન ગયા હૈ. અતઃ આજ કે મનુષ્ય કી વૃત્તિ વ પ્રવૃત્તિ દોનો હી ભ્રષ્ટ હો ગઈ હૈ. અમીર કો ઓર અધિક અમીર બનને કે લીએ ધન કી પ્યાસ હોતી હૈ, જબકી ગરીબ કો અપના તન ઢકને કે લીએ રૂપિયો કી જરૂરત હૈ. ગરીબ સ્વયં ખૂન પસીના એક કરકે ધન કમાતા હૈ, જબકિ અમીર દૂસરો કો ઉલ્લૂ બના કર ધન કમાતા હૈ. યદિ ગરીબ અપને ગહને કો સંભાળ સકે તો ઉસકા ગહના તો કેવલ સ્વાભિમાન હી હૈ. જબ તક પૈસે કી ખોદ નહીં હુઈ થી તબ તક મનુષ્ય અંદર સે અમીર થા. એક લેખક કે શબ્દ ધ્યાન દેને યોગ્ય હૈ. વહ કહેતા હૈ સહૃદયતા, આત્મીયતા, આશા, ઉલ્લાસ તથા પ્રેમ હી વાસ્તવિક ધન હૈ. ઇસ પૃથ્વી કે એક છોટે સે અંશ કો પાને કે લીએ મુજે ઇતના સખ્ત મહેનત પરિશ્રમ કરને કી આખિર ક્યા આવશ્યકતા હૈ? સમગ્ર પૃથ્વી હી તો મેરી હૈ. અગર કાયદે કાનૂન કી ભાષામાં યહ પૃથ્વી કિસે ઓર કી કહલાતી હૈ તો ઇસમે ઇતની ઈર્ષા ક્યો કરની ચાહીએ?
या उसी की संपत्ति है जो इसका उपयोग कर पाता है। अतः संपत्ति के मालिकों में मुझे क्यों ईर्ष्या करनी चाहिए? मैं रेल का किराया देकर देश भर की सैर कर सकता हूँ। मेरा मन हो तो ताजगी भरे सुंदर हरी घास, छोटे बड़े पौधे, मैदानों में लगे कीर्ति स्तंभ तथा सुंदर बारीक कारीगरी वाले शिल्प व सुंदर चित्रों का आनंद ले सकता हूँ। उन सबको अपने साथ घर ले जाने की जरूरत नहीं है, क्योंकि जहाँ पर ये सभी वहाँ उनकी देखभाल व उनकी व्यवस्था जितनी अच्छी तरह से की गई है, उससे आधी देखभाल भी मैं नहीं कर पाऊँगा। इस सृष्टि ने मुझे इस प्रकार की अनेक चीज़ें प्रदान की हैं। वन में घूमते हुए प्राणी हमारे हैं, नक्षत्र तथा महकते हुए फूल हमारे हैं, समुद्र, हवा, पक्षी तथा वृक्ष भी हमारे हैं। अब हमें दूसरी किसी चीज़ की आवश्यकता नहीं है। इस युग से पहले के सभी युग हमारे लिए काम करके गए हैं। हमें तो केवल अन्न व वस्त्र प्राप्त करने की आवश्यकता है, और ये प्राप्त करना इस धरती पर बहुत आसान है। वाल्मीकि, स्वामी रामदेव, विवेकानंद, दयानंद, अरविंद के पास आखिर कौन सा जमा किया हुआ धन था? फिर भी क्या हम उन्हें गरीब कहने की हिम्मत कर सकते हैं? भाग्य के सृष्टाओं में जॉन डंकन नामक एक स्कॉटलैंड के निवासी बुनकर के गरीब पुत्र की अमेरिका एक प्रेरणादायक उदाहरण है। जून बिल्कुल अनपढ़, संकुचित दृष्टि का अशक्त कुबड़ा तथा आर्थिक दृष्टि से कंगाल परिवार का पुत्र था। जब वह अपने मोहल्ले में से गुजरता था, तब बच्चे उसे चिढ़ाते थे, बहुत बार तो पत्थर भी मार दिया करते थे। उसने ढोर चराने का काम शुरू किया तो उसके मालिक ने भी उसके साथ अत्याचार किया। कभी कभी जून कपड़ों को निचोड़ते निचोड़ते ठंड में कांपते कांपते पूरी रात गुजार देता। एक दिन जून की इच्छा हुई कि वह पढ़ाई करना सीखे। कुछ समय के पश्चात जब वह बुनाई के काम पर गया, तब उसने स्कूल में पढ़ने वाली एक 12 वर्ष के लड़के से उसे पढ़ाने की विनती की। 16 वर्ष की उम्र में जून ने मूल अक्षर सीखने शुरू किए, और इसके बाद वह खूब जल्दी से लिखना पढ़ना सीखता ही गया। पहले से जंगल में इधर उधर भटकने के कारण उसे वनस्पतियों की काफ़ी अच्छी जानकारी थी। उससे वनस्पति शास्त्र का एक ग्रंथ खरीदने के लिए 5 शिलिंग जमा करने के लिए खूब जी तोड़ मेहनत से काम किया तथा वनस्पति शास्त्र का गहरा अध्ययन करके उस विषय का पंडित बन गया। अब उसे पढ़ाई में इतनी अधिक रुचि हो गई थी कि 80 वर्ष की वृद्धावस्था में भी एक पौधे को प्राप्त करने के लिए उसने 12 मील की पैदल यात्रा की थी। उसका शरीर दुर्बल था और जीर्ण शीर्ण पहनावा, पर उसके दिमाग की करामता अद्भुत। एक बार उसे एक अमीर आदमी मिला। जब उसे पता चला कि बाहर से एकदम साधारण सा दिखने वाला जून वनस्पति विज्ञान का महापंडित है, तो वह इस पर फिदा हो गया और उसने उसका जीवन चरित्र अखबार में छपवा दिया। उसके बारे में पढ़कर बहुत से लोगों ने जून के पास काफ़ी बड़ी बड़ी रकम के चेक भेजे, परंतु उसने इस धन को अपने लिए प्रयुक्त नहीं किया और अपने वसीयतनामे में लिखा, मुझे प्राप्त सारी धनराशि का उपयोग गरीब विद्यार्थियों के प्राकृतिक विज्ञान के अध्ययन के लिए किया जाए तथा उनको प्रोत्साहन देने के लिए स्कॉलरशिप तथा पारितोषिक भी दिए जाए। जॉन ने कीमती पुस्तकों का अपना ग्रंथालय भी आम लोगों के उपयोग के लिए दान में दे दिया था। भारत के अनेक महापुरुष भी इसी प्रकार गरीबी, अभाव तथा कठिनाइयों के दलदल में खिलने वाले कमल हैं। अपने अपने क्षेत्रों में इन्होंने मूल्यवान प्रदान दिए हैं। धन के लिए उन्होंने धर्म कर्तव्य परायण को लज्जित नहीं किया है। द्रव्य के लोभ में अपनी नीयत खराब नहीं की है। पद के लिए प्रतिष्ठा के साथ साथ छेड़छाड़ नहीं की है। मनुष्यत्व अर्थात उदारता तथा उदात्तता के प्रयोग के लिए प्राप्त हुआ दैवीय वरदान। इसलिए मुंशी प्रेमचंद ने कहा था कि मनुष्य यदि उदार बनता है तो देवदूत, और यदि नीच बनता है तो शैतान। सोक्रेटिस के मतानुसार दुनिया में सम्मानपूर्वक जीने के लिए सबसे सरल और आवश्यक उपाय है कि आप अपने आप को जैसा बाहर से
दिखाना चाहते हैं वैसा ही भीतर भीतर भी बने। वास्तव में मनुष्य स्वयं का ही विरोधी है। हम अपने सद्गुणों को स्वार्थ के बेआवाज़ बुलड़ से छलनी करते हैं जीवन भर। बाहर ही नहीं अंदर से श्रीमंत अथवा अमीर बनना ही पैसा पचाने की कला है। अब हम देखते हैं शब्दार्थ। उसमें है द्रव्य भक्ति यानी धनलोभ, तृष्णा यानी लोभ इच्छा अपेक्षा, चैन यानी शांति, रोग यानी गर्व अभिमान, शिलिंग यानी ब्रिटिश पौंड से छोटी मुद्रा, जीर्ण शीर्ण यानी जर्जर, बुलेट यानी बंदूक की गोली। अब हम देखते हैं मुहावरा। मुहावरे हैं चैन की सांस लेना, शांति होना। दूसरा है खूब पसीना एक करना यानी सख्त परिश्रम करना।